नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 नामना मूळ तत्वोमां दरेक विद्यार्थीनुं कृष्ण परिवार वरती हार्दिक स्वागत करूं छूं। विद्यार्थी मित्रों, आजे आपणे भाग एक चेप्टर नंबर 3 पाघड़ीनुं पुनः मूल्यांकन ना सेक्शन बी ना चार चार मार्क्स ना जे दाखला आवे छे एमां आपणे पाघड़ीनी गणतरी दर्शावतो पत्रक जे छे એનું આજે આપણે પુનરાવર્તન કરીશું। તો દરેક વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુક પોતાની પાસે રાખશે અને પેજ નંબર 95 ઉપર આવશે। હવે એની અંદર આપણને ઉદાહરણ નંબર 5 જે આપણને આપ્યું છે એમાં આપણને કીધું છે કે પ્રતિભા અને પુષ્પા એ ભાગીદારી પેઢીના ભાગીદારો છે। તેઓ પોતાના નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ જે 3:2 હતું તે બદલીને 1:1 કરવા માંગે છે। તેથી ભાગીદારી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે। તો ભાગીદારી પેઢીના નફાની નીચે આપ્યું છે કે પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદી એટલે ટોટલ કેટલા સ્ટેપ આવશે 6, કારણ કે મિલકત છે, દેવા છે, અપેક્ષિત વળતર દર છે। અને તો પહેલા આપણે હેડિંગ આપીશું કે ભાઈ પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક, પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક, જેની અંદર પહેલા આપણે આપીશું ક્રમ, ત્યાર પછી વિગત અને ત્યાર પછી રકમ રૂપિયા। હવે એની અંદર આપણે પહેલું આપ્યું છે, મિલકતો આપી છે, જુઓ 12 લાખ રૂપિયા, બરાબર છે। તો સામે દેવા પણ છે, એટલે જે આપણું જે પહેલું સ્ટેપ છે ખાસ, એટલે પેલા ક્રમની કોલમ, પછી વિગતની કોલમ અને રકમ રૂપિયા, એટલે સૌથી પહેલા આપણે લખીશું રોકાયેલી મૂડી। હવે રોકાયેલી મૂડી બરાબર સૂત્ર શું કે કુલ મિલકત માઇનસ કુલ દેવા। તો આપણી પાસે મિલકતો કેટલી છે? તો કે ભાઈ 12 લાખ રૂપિયા, અને દેવા છે 4 લાખ રૂપિયા। 12 લાખમાંથી 4 લાખ જાય તો કેટલા વધે? 8 લાખ રૂપિયા, એટલે આપણી બનશે રોકાયેલી મૂડી। કારણ કે આપણને મિત્રો આપી છે મિલકતો 12 લાખ રૂપિયા, દેવા આપણને આપ્યા છે 4 લાખ રૂપિયા, એટલે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા, એટલે 12 લાખમાંથી 4 લાખ જાય તો 8 લાખ રૂપિયા। પછી આવે અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત વળતરનો દર, તો દાખલામાં આપણે આપી જ દીધો છે ડાયરેક્ટ કેટલા ટકા, તો કે 10 ટકા, એટલે ડાયરેક્ટ આપણે 10 ટકા લખી દેવાનો। પછી મિત્રો ત્રીજું આવે કે અપેક્ષિત નફો, અપેક્ષિત નફો, તો સૂત્ર તમને ખબર છે કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, અથવા 8 લાખના 10 ટકા કરીએ તો કેટલા આવશે? 80,000 રૂપિયા। ચાલો નંબર 4, 2014-15, 15-16, 16-17 વધ્યો ઘટ્યો વધ્યો એટલે સરેરાશ નફો। તો પહેલા આપણે લખીશું, કોલમ બનાવીશું કે સરેરાશ નફો બરાબર, પહેલા આપણે લખવાનું વર્ષ 2014-15, 2015-16, 2016-17 એટલે બાજુમાં આપણને આપ્યો છે નફો રૂપિયામાં 1,30,000, 1,10,000 અને 1,20,000, એટલે ટોટલ આવશે 3,60,000। હવે કેમ સરેરાશ નફો? કારણ કે પહેલા વર્ષે વધ્યો, બીજા વર્ષે ઘટ્યો, ત્રીજા વર્ષે વધ્યો, એટલે સૂત્ર બને કે કુલ નફો
छेदमां कुल वर्षनी संख्या। तो कुल नफो केटलो हतो के 360,000। हवे एना भाग्या वर्षनी संख्या आपणे आपी छे 1,20,000। ત્યાર પછી આપણી પાસે અધિક નફો છે એટલે અધિક નફાનો સૂત્ર શું? તો કે અધિક નફો બરાબર સરેરાશ માંથી અપેક્ષિત નફો બાદ કરવાનો, એટલે કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો। તો સરેરાશ નફો આપણી પાસે છે 1,20,000 માઇનસ અપેક્ષિત નફો છે 80,000, એટલે આવશે કેટલા? 40,000। ત્યાર પછી છઠ્ઠું સૂત્ર છે કે પાઘડી બરાબર આપણી પાસે અધિક નફો આવી ગયો, એટલે કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા। તો કે અધિક નફો આપણી પાસે છે કેટલો? 40,000 ગુણ્યા 3, એટલે પાઘડી આવશે 1,20,000 રૂપિયા। ફરી એકવાર અધિક નફાની એટલે ક્રમ વિગત રૂપિયા, પહેલું રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા, કુલ મિલકત 12,00,000 માઇનસ કુલ દેવા 4,00,000, 12 × 8,00,000। બીજું અપેક્ષિત વર્તનનો દર 8,10,000 જે આપણે દાખલામાં આપી જ દીધો છે। ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો બરાબર આપણે 8,10,000 કરેલ 80,000। પછી નંબર 4 સરેરાશ નફામાં વર્ષ અને નફો, વર્ષ તો કે 2014, 15, 15, 16, 16, 17, બાજુમાં નફો છે 1,30,000, 1,10,000, 1,20,000, વધ્યો ઘટ્યો વધ્યો એટલે 3,30,000, કુલ નફો 3,30,000 ભાગ્યા 3 એટલે 1,20,000। 5 અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, એટલે કે 1,20,000 માઇનસ 80,000 એટલે 12 આવશે 40,000। 6 પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા, તો કે 40,000 ગુણ્યા 3 એટલે 1,20,000 રૂપિયા જે છે એ ટોટલ આપણે એની નોંધ આવી જાય। એવી જ રીતે આપણે દાખલો જોઈએ, સેમ આ જ રીતનો એક્ઝામ્પલ નંબર જે 6 છે એ જુઓ, સેમ એનું ઉદાહરણ કે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક, પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક એમાં ક્રમ વિગત અને રૂપિયા, ચાલો હવે એની અંદર સૌથી પહેલા આપણને કીધું છે કે પૂજા અને પ્રાર્થનાની પેઢીની મૂડી 8,00,000 રૂપિયા છે, તો ડાયરેક્ટ આપણને આપી જ દીધી છે, એટલે પહેલું આવશે રોકાયેલી મૂડી, મૂડી સીધી કેટલી? 8,00,000 રૂપિયા। હવે અપેક્ષિત વર્તનનો દર દાખલામાં બેઠે બેઠો જ છે, એટલે લખીશું અપેક્ષિત વર્તનનો દર 12%। પછી નંબર 3 અપેક્ષિત નફો બરાબર અપેક્ષિત નફો, એટલે કે 8,00,000 ના 12% એટલે 12×8=96, કેટલા આવશે? 96,000 રૂપિયા। ત્યાર પછી આપણે 3 વર્ષો આપ્યા છે, છેલ્લા 3 વર્ષ એટલે સરેરાશ નફો છે, એટલે કે સરેરાશ નફો બરાબર એમાં પહેલા આવશે વર્ષ 1, 2, 3, પછી બાજુમાં છે નફો રૂપિયામાં 1,00,000, 1,40,000 અને 90,000, એટલે સૂત્ર કયું બને ફરી પાછું? કુલ નફો છેદમાં કુલ વર્ષની
સંખ્યા એટલે આનો ટળેનો ટોટલ આવશે કુલ નફો 3,30,000 એટલે કે 3,30,000 ભાગ્યા 3 એટલે તમારો જે જવાબ આવશે 1,10,000 આવશે પછી 5 અધિક નફો બરાબર સૂત્ર કયું સરેરાશમાંથી અપેક્ષિત નફો બાદ કરો માઇનસ અપેક્ષિત નફો તો સરેરાશ નફો આપણી પાસે છે 1,10,000 માઇનસ 96,000 એટલે આવશે 14,000 રૂપિયા અને 6 પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષ તો અધિક નફો આપણી પાસે 14,000 છે ગુણ્યા 2 એટલે 28,000 આવી જ રીતે સ્વાધ્યાયની અંદર વિદ્યાર્થી મિત્રોએ પ્રેક્ટિસ કરવાની છે ખાસ કરીને પેપર સેટ હોય એમાંથી એસાઇનમેન્ટના અને દાખલો ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની અંદર આ વર્ષે 2 દાખલાઓ આવવાના છે એટલે દરેક વિદ્યાર્થીઓ એ બધી બાબતોમાં ખાસ ધ્યાન આપજે આપશે રોકાયેલી મૂડી 8,00,000 અપેક્ષિત વળતરનો દર 12% એટલે અપેક્ષિત નફો 96,000 પછી કુલ નફો આવ્યો 1,10,000 પછી અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો 14,000 પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષ એટલે 28,000 તો દરેક વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં વ્યવસ્થિત લખી લેશે.